હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ભારતીય કુલભૂષણ જાદવને લઈને પાકિસ્તાનની પેટરાબાજી યથાવત છે. કુલભૂષણ જાદવને તેમના માતા અને પત્નીને મળે હજુ તો 10 દિવસ જ થયા છે. ત્યાં જ પાકિસ્તાને કુલભૂષણ જાદવનો નવો વિડીયો જાહેર કર્યો છે. આ વિડીયોમાં જાદવ પાકિસ્તાનની પ્રશંસા કરતા નજરે પડી રહ્યા છે. જાદવ કહી રહ્યા છે કે તેમને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું, સાથે જ તેને તો પોતાને ભારતીય નૌસેનાના કમિશન ઓફિસર ગણાવી રહ્યા છે અને પત્ની અને માતા ભયભીત હોવાની પાછળ ભારતનો હાથ હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે 25 ડિસેમ્બરે જ્યારે જાદવના માતા અને પત્ની ઇસ્લામાબાદમાં તેમને મળવા પહોંચ્યા હતા, જ્યાં જાદવના પત્નીના પગરખા ઉતરાવ્યા અને જાદવ અને તેમના પરિવાર વચ્ચે કાચની દિવાલ રાખી હતી અને ઇન્ટરકોમથી વાતચીત કરાવાઈ હતી. આ ગેરવ્યવહારનો ભારતે 26 ડિસેમ્બરે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જોકે વિડીયોમાં જાદવે કહ્યું કે જ્યારે તેમના માતા અને પત્ની ઇસ્લામાબાદ આવ્યા ત્યારે ભારે ડરેલા દેખાઈ રહ્યા હતા. તેમને નથી ખ્યાલ કે આમ કેમ થયું. એવું લાગી રહ્યું છે કે માતા અને પત્નીને વિમાનમાં ડરાવી ધમકાવી લાવવામાં આવ્યા હોય. એટલું જ નહીં, જાદવે એમ પણ કહ્યું કે ભારતીય અધિકારી માતા અને પત્ની સાથે ઊંચા અવાજે વાતો કરી રહ્યા હતા. જાદવે કહ્યું કે હું ભારતીય નૌસેનાનો કમિશન ઓફિસર છું અને તમે મારી ગુપ્ત એજન્સી માટે કામ કરવાની જાણકારીને લઈને કેમ ખોટું બોલી રહ્યા છો? મને પાકિસ્તાન ટોર્ચર નથી કરી રહ્યું. Government and people in Navy, that my commission is not gone. I'm a commissioned officer of the Indian Navy, and my mother and my wife have been briefed very strongly. They were being told, they were being, I saw fear in the eyes of my mother and my wife. Why should there be fear? Whatever has happened has happened. There shouldn't be fear in the eyes of my mother and my wife. They've been threatened. The Indian diplomat or the Indian person who had come along with my mother was shouting on my mother the moment she stepped out, or she was yelling at her. Had she been brought under threat here to meet me? This gesture was a positive gesture so that she feels happy, I feel happy. And there is the Indian diplomat or some person standing outside yelling at her. We in India and Pakistan are supposed to subsequently forget our enmity and go in a positive direction, or is it supposed to keep on hanging around and lingering around like this? તો પાકિસ્તાનનો વધુ એક પેંતરો સામે આવ્યો છે. કુલભૂષણનો જે છે વધુ એક વિડીયો બહાર આવ્યો. કુલભૂષણ જાદવનો વિડીયો જે જાહેર થયો છે તેમાં તેઓ કહી રહ્યા છે કે માતા જે છે અને તેમના પત્ની ડરેલા દેખાતા હતા. પાકિસ્તાને તેમને કોઈ પણ જાતનું નુકસાન નથી પહોંચાડ્યું તો તેઓ કેમ ડરેલા હતા, તેવું કુલભૂષણ જાદવનું તેમના વિડીયોમાં કહેવું છે. તેમનું એવું પણ કહેવું છે કે માતાના ડર પાછળ ભારતનો હાથ છે. તો પાકિસ્તાનનો વધુ એક પેંતરો સામે આવ્યો છે. 25 ડિસેમ્બરે કુલભૂષણના માતા અને પત્ની તેમને મળીને જ્યારે 26 ડિસેમ્બરે પરત આવ્યા તો તેઓ જે છે ડરેલા હતા, તેની પાછળ ભારતનો હાથ છે તેવું તેમનું કહેવું છે કે વિમાનમાં તેઓને ડરાવવા ધમકાવવામાં આવ્યા છે, તેવું પણ તેઓ આ વિડીયોમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે. માતાને મળીને પોતાને ખુશી હતી, પણ માતાની આંખોમાં ક્યાંક ને ક્યાંક ડર દેખાઈ રહ્યો હતો એવું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કુલભૂષણનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, એટલે પાકિસ્તાનનો વધુ એક પેંતરો આ કહી શકાય. તેમણે જે વિડીયો જાહેર કર્યો છે તેમાં સ્પષ્ટપણે જે છે કુલભૂષણ વાત કરી રહ્યા છે કે પોતાની માતાની આંખમાં જે ડર છે એની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતનો હાથ હોય તેવું તેમને લાગી રહ્યું છે, પણ પોતાને માતાને મળીને ખૂબ જ ખુશી થઈ હતી. આવો ફરીથી એકવાર સાંભળીએ આ વિડીયો. Is not gone. I'm a commissioned officer of the Indian Navy, and my mother and my wife have been briefed very strongly. They were being told, they were being, I saw fear in the eyes of my mother and my wife. Why should there be fear? Whatever has happened has happened. There shouldn't be fear in the eyes of my mother and my wife. They've been threatened. The Indian diplomat or the Indian person who had come along with my mother was shouting on my mother the moment she stepped out, or she was yelling at her. Had she been brought under threat here to meet me? This gesture was a positive gesture so that she feels happy, I feel happy. And there is the Indian diplomat or some person standing outside yelling at her. We in India and Pakistan are supposed to subsequently forget our enmity and go in a positive direction, or is it supposed to keep on hanging around and lingering around like this?